કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે યશ મારુ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. કોટડા સાંગાણીમાં ભાજપ દ્વારા સામાજિક સમરસતા સંમેલન દત્ત મંદિરે યોજાયું, જેમાં મશાલ યાત્રામાં દલિત સમાજના લોકો તેમજ ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કોટડા સાંગાણીમાં ભાજપ દ્વારા સામાજિક સમરસતા સંમેલન દત્ત મંદિરે યોજાયું હતું. સાથે જ રખાયેલી મશાલ યાત્રામાં દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોટડા સાંગાણીમાં સામાજિક સમરસતા સંમેલન વખતે ભાજપ દ્વારા બસ સ્ટેન્ડથી શરીફ ચોક થઈને દલિતવાસમાં આવેલ બાબા આંબેડકરની મૂર્તિ સુધી મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી દલિતવાસમાં આવેલ આંબેડકરજીની પ્રતિમાએ પૂર્ણ થઈ હતી અને સંસદ તેમજ ધારાસભ્યના હસ્તે બાબા આંબેડકરજીની પ્રતિમાને હાર તોડા કરાયા હતા. સાથે જ દલિત સમાજના બાળકો માટે કોચિંગ ક્લાસીસ બનાવવા સંસદની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બહોળી સંખ્યામાં દલિત સમાજના લોકો તેમજ જિલ્લા અને તાલુકાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે સામાજિક સમરસતા કાર્યક્રમ કોટડા સાંગાણીની અંદર દત્ત મંદિરની પટાંગણમાં આ સંમેલન યોજવામાં આવ્યું ત્યારે આજે ગુજરાત રાજ્યની અંદર આ સરકાર વિજયભાઈ રૂપાણીની સરકાર, જે ખેડૂત લક્ષી સરકાર, ગરીબ લક્ષી સરકાર, પીડિત લક્ષી સરકાર જે કામ કરી રહી છે અને એ કામની અંદર આ કોંગ્રેસ રોડા નાખી રહી છે, ત્યારે આ સૌ ભારતીય જનતા પાર્ટી આ સામાજિક સમરસતાના એક ભાગ રૂપે આજે ઉપસ્થિત થઈ અને સાથે મળી અને આ કાર્યક્રમ કર્યો છે, ત્યારે આ રાજકોટ જિલ્લાના યુવા ભાજપે આ કાર્યક્રમ યોજ્યો છે ત્યારે હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપણા સાંસદ, રાજકોટ જિલ્લાના સાંસદ મોહનભાઈ કુંડારીયા સાહેબે દલિત સમાજ માટે લોકોની માંગ હતી કે શિક્ષણ માટે અમને પણ કંઈક આપો, એટલે 10 લાખ રૂપિયા એને શિક્ષણ માટે પણ આપ્યા છે. શિક્ષણ માટે આજે 10 લાખ રૂપિયા આ સાંસદે આ દલિત સમાજ માટે કોટડા સાંગાણીમાં ફાળવ્યા છે. આજે રાજકોટ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત સામાજિક સમરસતા સંમેલન અને કોટડા સાંગાણીમાં આવેલ દત્ત મંદિરના પટાંગણમાં સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે દેશમાં જે કોંગ્રેસ અરાજકતાનો માહોલ ફેલાવી રહી છે, ધર્મ અને જાતિના નામે લોકોને ભડકાવવાનું કામ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા યુવા મોરચાની રાષ્ટ્રીય નેતાગીરીએ તમામ જિલ્લામાં એક સામાજિક સમરસતા સંમેલન યોજાઈ અને દલિતોને સાથે રાખી, દલિતોના યુવાનોને, દલિતોના આગેવાનોને સાથે રાખીને એક સંધ્યા આરતીનું આયોજન થાય અને સામાજિક સમરસતાનું આયોજન થાય અને એક સમૂહ ભોજનનું આયોજન થાય. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે જેના અન્ન ભેગા એના મન ભેગા, એ રીતે આપણે બધા સાથે રહીએ. ભારતીય જનતા પાર્ટીનું કાયમીનું એક કામ છે કે દરેક લોકોને સાથે રાખનારી પાર્ટી છે અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું એક સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, એને સાર્થક કરવા આજે ભારતીય જનતા યુવા મોરચાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું. કલ્પેશ જાદવ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, કોટડા સાંગાણી. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે દબાણ કરનાર વ્યક્તિ